પાવલુભાઈ ને સીતારામ મારો ભાઈ, અમે ભૂતનાથ ના મેળા આવ્યા છીએ ને આ ભાઈબંધો બધા મળી ગયા છે, બ્લોગર ને બધા. હેલો આંબો, હાલ ભાઈ શરૂ કરી દીધો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છે. તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં. તો આજે આપણે આવી ગયા છીએ મહુવા શહેરના આંગણે. મહુવા શહેરના આંગણે એટલે કે અહીંયા એક જોરદાર જે મહુવા તાલુકાની અંદર એક વન નંબરનો જે મેળો ભરાય છે મહુવાના આંગણે ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં, તો આપણે નિહાળવાનો છે. તમે જોઈ શકો છો કે ઘણું બધું શ્રદ્ધાળુ છે જે મહાદેવના દર્શન કરવા માટે અને જે મેળાનો આનંદ લેવા માટે બધે આવી રહ્યા છે. અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને ભાદરવાનો પહેલો દિવસ એટલે કે આ છે ભાદરવી અમાસ, એટલે અહીં જોરદાર મેળો ભરાય છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને પહેલી બાજુથી માણસો આવી રહ્યા છે અને પહેલી બાજુ પણ આવતું છે અને બહુ જોરદાર મેળો થવાનો છે. અને મેળાની અંદર શું શું વ્યવસ્થા છે અને કેવી રીતના બધા લોકો હોય છે, તો બધા લોકો અત્યારે મેળામાં જઈ રહ્યા છે, તો આપણે પણ ત્યાં જવાનું છે અને જોવાનું છે. હિંમતભાઈ શું કહેશો તમે? અને દોસ્તો, અહીં આપણે ભૂત જે મેળો ભરાય છે ને ભૂતનાથ કહેવાય, માતાજીનું ધામ છે. અને દોસ્તો અહીંયા માતાજીનું ધામ નથી, મહાદેવનું મંદિર છે, ભૂતનાથ મહાદેવ. આમ તો મહાદેવનું હોય છે. અને દોસ્તો અહીં દર સોમવાર છે, શ્રાવણ મહિનાના દરેક સોમવારે અહીં ખૂબ મેળો હોય છે. અને આ પણ સોમવાર છે, ભાદરવી અમાસનો એટલે છેલ્લો મેળો હોય છે. અને ખૂબ પબ્લિક છે અને ખૂબ મજા આવે છે, ખૂબ એન્જોય કરવાની છે. દોસ્તો વિડીયોમાં બની રહેજો. તો દોસ્તો તમે જોઈ શકો છો કે અહીંથી થોડુંક દૂર છે અને બહુ ઝાઝી એવી ટ્રાફિક છે અને ઘણા લોકો અત્યારે જોવો દર્શન કરીને આવે છે અને મેળાનો લાવો ઘણા લોકો લઈને વહી આવ્યા છે. અમે લોકો જઈએ છીએ અને ગાડીની ટ્રાફિક પણ તમે જોઈ શકો છો. તો આપણે અહીંયા ગાડી પાર્ક કરી દઈશું, પછી આગળ જઈને જોઈશું. મેળાની નજીક અને મારી પાછળ તમે જોઈ શકો છો બહુ જાજુ હજારોની સંખ્યામાં જે લોકો છે અહીંયા મહાદેવના સાનિધ્યમાં મેળાની મોજ કરવા અને દર્શન કરવા માટે આવી રહ્યા છે. પહેલી સાઈડ મેળો ભરાય છે અને આ બાજુથી છે ગેટ, તો આપણે ગેટ આથી પ્રવેશ કરવાનો છે. મેળાનો માહોલ શું છે અને શું શું મેળાની અંદર વેસાય છે અને મેળાનો માહોલ કેવો છે એ જોવાનું છે. વિડીયોમાં ખેડૂત જે રહેજો, મજા આવશે. તો અહીંયા જુઓ ભાઈબંધ મળી ગયા છે મજામાં. અહીંયા ગેટ છે, ભીડ તમે જોઈ શકો દોસ્તો. નાસે ભૂતનાથ મહાદેવ. તો અમારે મેમ્બર થઈ ગયા છે રેડી જવા માટે. કા ટ્રાફિક બહુ જાજી છે, આમ જોઈ શકો છો બહુ જોરદાર મેળો છે. તો અંદર આપણે નિહાળશું બધું કઈ રીતની વ્યવસ્થા છે, ખાવા પીવાનું શું શું, અને બહુ સરસ મજાની જગ્યા છે. તો આપણે અંદર જઈએ ને ભોળાનાથ જો દર્શન થાય તો કરશું, કેમ કે ટ્રાફિક બહુ જાજી છે એટલા માટે. ફેમિલી આજે અને અમારે બોલવાનું કહેવાનું ઓછું છે, તમારે ફક્ત નિહાળવાનું છે ને, અમે તમને બધું બતાવવાનું છે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ લેજો, નિહાળજો અને અવશ્ય તમે આવજો મહુવાની અંદર ભાદરવી અમાસના દિવસે જે અહીંયા ભૂતનાથ મહાદેવને સાનિધ્યમાં મેળો કરો. ભાઈબંધો આરે થોડી ઘણી હવાણ કરી, સબસ્ક્રાઈબર હતા આપણા અને ખૂબ જાણીતા આપણા ફ્રેન્ડ હતા નજીકના, મજા આવશે. તો જો અમારે હિંમતભાઈ નજરભાઈ તો મેળાની મોજ લે છે ને તમને પણ મોજ કરાવવાની છે અમારે. અને આ બાજુ આમાં બધા નાના મોટી સ્ટોલ હોય છે, બધું વેસાતું હોય છે. ભીડ એટલી છે ને કે આમાં ક્યાં હાલવું એ ખબર નથી રહેતી, કેમ કે બજારો રિક્ષાની છે પણ એટલું પબ્લિક આમ ત્યાં આમ ત્યાં ભટે છે, એટલે બહુ બરોબર નથી મંદિર છે અહીંયા ભૂતનાથ મહાદેવ નું. અહીંયા પણ એક મંદિર બને છે, તો આપણે દર્શન અહીંથી જ કરી લેવાના છે. ટ્રાફિક છે ફૂલ, આપણે ફક્ત મેળાની એન્જોય લેવાની છે. વિડીયોમાં રહેજો, ચાલો મેળો પૂરો નિહાળીએ. સરસ મજાના મહાદેવના દર્શન કરી લીધા છે અને ઝાઝી સંખ્યામાં ભીડ છે, કેમ કે અહીંયા આજે તો ભાદરવી અમાસના નિમિત્તે ઝાઝી સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુ ઉપસ્થિત હોય છે. અહીંયા જો પિતૃમોક્ષ માટે પીપળો છે, અહીંયા ઘણા બધા અમુક અમુક લોકો હોય છે જે પિતૃમોક્ષ માટે પાણી પણ ચડાવતા હોય છે, અમુક લોકો ગોપનાથ પણ જાય છે પિતૃને મોક્ષ દેવા માટે. અહીંયા જો સરસ મજાની પ્રસાદી બનાવે છે, તો આપણે જે પ્રસાદી બનાવીએ એના માટે સાંભળશે.
તો શું બનાવો છો? દર્શનાર્થી બહેનો ને સરસ મજાની સાંભાની ખીર બનાવે છે પ્રસાદી માટે. આરતી પછી મિત્રો થોડી ખવાન કરી તો પછી આગળ આપડે મળીએ અને જોઈએ કોરો ને મેળો છે તે. તો બધા લોકો અત્યારે અહીંયા ઉભા અને થોડી ખવાન કરી લઈએ. ઘણો બધો ફેમિલી મેળા માટે માર્યો છે ને હવે શું પ્લાન છે? અજયભાઈ કહે છે, હિંમતભાઈ કહે છે, તો શું આગળનો પ્લાન છે? પ્લાન એવો છે કે હજી આપણે અંદર જવાનું છે, એ તો દર્શન કરીને થોડુંક આવ્યા, અને હજી આ બધું થોડીક એક્ટિવિટી છે એ પણ જોવાની છે, અને ખાવા પીવાની વસ્તુ શું શું છે એ પણ જોવાનું છે. અને અત્યારે મેળો થોડોક વધી રહ્યો છે, પબ્લિક બહુ ઝાઝું આવી રહ્યું છે, તો આપણે આગળ જઈને જોઈશું કેવો મેળો છે. તે થોડો ઘણો નાસ્તો કરજો, બાકી જો મોજે મોજ ને મહાદેવ. પેલા તો સિંગ છે, કાચી બાફેલી શેકેલી અલગ 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 અલગ. ને આ બધું આ બાજુ બધી નાની મોટી કટલેરી હોય ને એ વેસાતી હોય છે, પણ આપણે એમાં જોવા ન હોય કેમ કે લેડીઝ ની વસ્તુ આ જે છે બધી વેસાતી હોય છે. શું છે તમારો શું કઈ પાણીપુરી ખાવી છે? થોડીક વાર રીંગ કહીએ આપડે હું ખાવા જઈએ, હમણાં કઈક આપડે નક્કી હાલ તો ટોસ બસ ઉલાડવાનું આગળ કઈક પ્લાનિંગ કરશે. એ પેલા થોડું ઘણું આપડે ફરવાનું છે ને ફરી લેજો. તો ફાઈનલી ફેમિલી ટર્નિંગ પોઈન્ટ એને ઘોઘરા આવીને ઉભો રહી ગયો છે. અહીં સરસ મજાના ઘોઘરા છે, ઘોઘરા ખાઈ લેશે જો દ આની આ છે તો સરસ મજાના ઘોઘરા ભાઈ બેસે છે જોવો. તો ચાલો ફટાફટ પેલા થોડી બધી પેટ પૂજા કરી લેવી ને પછી મળીએ આપણે આગળ જાવશું. હાલો આંબો ગાડી બાઈક છે એ ચલાવી રહ્યા છે, અને બહુ સરસ મજાનો અહીંયા અત્યારે બહુ કઈ એવું ખાસ છે નહીં, ખાવા પીવાની વસ્તુ બહુ જાજી છે, એટલે બધા લોકો જો આ બધું જમે છે. અને બધા લોકો અત્યારે જો અહીંયા નાના નાના બાળકોની થોડોક રમત રમતની થોડીક છે આઈટમો, પહેલી બાજુ પણ છે અહીંયા પણ છે, તો એવું કંઈ બહુ ખાસ છે નહીં બાળકો માટે. પણ તમારે ખાવું પીવું હોય તો બહુ જોરદાર અહીંયા બધી મળી રહે છે, અને બધા લોકો અત્યારે અહીંયા છે સરસ મજાનો મેળો બધા નિહાળી રહ્યા છે, અને બહુ સરસ મજા અત્યારે ટ્રાફિક બહુ જાજી છે, અને ઘણા લોકો જો આપણે આ બાજુ પણ છે પેલી બાજુ પણ છે, બહુ જોરદાર અત્યારે મેળો ચાલી રહ્યો છે, અને બહુ સરસ મજાનો શાંતિથી ચાલી રહ્યો છે. અને આગળ આપણે જઈએ અને જોઈએ આગળ પણ શું શું છે. તો જો આ પણ નાના નાના બાળકો છે બાઈક ચલાવી રહ્યા છે, અને બહુ સરસ મજાની જુઓ અત્યારે નાના નાના ભૂલકાઓ છે તે મેળાનો આનંદ લઈ રહ્યા છે, અને બાઈક છે એ ચલાવી રહ્યા છે, અને આ બધા લોકો અત્યારે નિહાળી રહ્યા છે મેળો.
આ બાજુ પણ જોઈ શકો છો કે દોડાની ફૂલ ચડામણ બધા લોકો ખાઈ રહ્યા છે. અને આગળ જે આપણે જોઈએ પેલી બાજુ પણ છે, અહીંયા નાના નાના બાળકોની જે કહેવાય કે નાના નાના બાળકો કૂદી શકે એ સરસ મજાને અહીંયા જાળી અંદર પેક કરીને બાળકોને કંઈ નુકસાન ન થાય એ રીતનું પણ અહીંયા છે. અને સરસ મજાના તો બાળકો રમી રહ્યા છે અને બધા લોકો અત્યારે મેળો માણી રહ્યા છે. તો આપણે જોશું છે જે પણ આપણે નિહાળશે તો આગળ જઈએ હજી. અને શું કેવું તમારું? બસ મજા મજા કરી છે, થોડો ઘણો નાસ્તો કર્યો છે અને મેળાની એક્ટિવિટી હું તમને થોડી ઘણી બતાવી છે. તો કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો. પોતાન મહાદેવના સાનિધ્યમાં હર હર મહાદેવ લખી દેજો. હિંમતભાઈ દોસ્તો બધા થોડી ગરમી તો થાય છે, કેમ કે પબ્લિક એટલું છે એટલે ગરમી થાય ને ખૂબ તો મજા આવે છે. કેમ કે આ વર્ણનવરમાં મારો પહેલો મેળો છે. બધા અહીંયા અજયભાઈના ભાઈ બંધો છે, બધા મળી ગયા છે. સરસ મજાના જૂના ભાઈ બંધો છે, એના સ્કૂલ ને હારે ભણતા ની ભાઈ બંધો છે. તો શું કેવું તમારું? બસ તો હવે મિત્ર મળ્યા છે જાજા સમય પછી. આજે ભેગા ક્યાં છે અહીંયા મેળામાં એટલે ખૂબ ખૂબ અમને આનંદ થાય છે, બીજું કઈ નથી. ઘણા બધા ભાઈ બધા સબસ્ક્રાઈબર આપણે મેળામાં મેળા બધા સારી રીતે હવાન કરી છે. જો આમાં આ બધું બધે નાસ્તાનો સ્ટોલ છે તો ઘણા બધા લોકો જો આવી રીતે નાસ્તો કરવા બાદ બહાર ગ્રાઉન્ડમાં આવી આવે છે. તો સરસ મજાની જગ્યા છે, ગ્રાઉન્ડ પણ બહુ મોટું છે અને જગ્યા પણ જાજી છે. નહીં મસ્તીનું છે, લોકેશન સારું છે, કેમકે મેળાનો જે આનંદ તો લોકો લઈ છે ને અહીં બહાર ખૂબ એવી મસ્ત ને બધા લોકો જમવા પણ બેસી ગયા છે નાસ્તો કરવા. ફેમિલી હવે હે ને ધીમે ધીમે હાલતા અમે હવે જાશું આપણી ગાડી તરફ, કેમ કે ક્યાર ના આપણે આવ્યા હતા, સમય પણ ઘણો થઈ ગયો છે. જોવા બધી ગ્રાઉન્ડમાં બધા લોકો ફેમિલી સાથે જાજા ભાગે તો અહીંયા છે ને વધારે સિટી મોવા સિટીનું પબ્લિક વધારે હોય છે ને આસપાસના ગામડીઓનો માણસો ઘણો હોય છે. કેમ કે આ મોવા તાલુકામાં પહેલા નંબરનો મેળો કહેવાય, બહુ જબરદસ્ત જોરદાર મેળો છે. જો આ મેન બજાર છે મેળાની, કેટલી ભીડ છે તમે જોવો. અને ગરમમાં ગરમ સિંગ મકાઈ અને આ ચોમાસી વાતાવરણ હોય એટલે ગરમ ખાવાનું વધારે લોકો પસંદ કરે. સિંગ છે મકાઈ છે એવું વધારે ખાતા હોય છે. સરસ મજાના જે આપણે પાણી દ્વારા ઉડાડતા હોય છે વધારે પસંદ હોય છે. જેવો તો અહીંયા ઘણા બધા નાના નાના છોકરા છે ને વધારે એ લેવાનું વધારે પસંદ કરે. આપણે ભૂતનાથ મહાદેવનો મેળો સરસ મજાની એવો નિહાળ્યો છે, કેમ કે એન્જોય કરી કરી છે. અને અમારા અજયભાઈના જાણ્યા એના ભાઈબંધો પણ આજે ભેગા થયા છે. અને મિત્રો આજે ભાદરવીમાંનો મેળો હતો ભૂતનાથ છે અને ખૂબ સારો હતો અને આ છેલ્લો મેળો હતો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ છીએ, નમસ્કાર.